હવે આગળ વાત કરીએ તો રાતપીપળાની, રાતપીપળા ખાતે નાદોલ, તિલકવાડા અને ગુરુદેશ્વર તાલુકાના શિક્ષકો દ્વારા રક્તદાન શિબિર યોજાઈ. જેમાં નાનોદ, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકાના શિક્ષકોએ રક્તદાન કર્યું હતું, જેનું દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે પૂજ્ય સિદ્ધેશ્વર સ્વામી, જિલ્લા શિક્ષણ અધિકારી નર્મદાના નૈસદ મકવાણા તથા પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી જયેશ પટેલ, જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ જ્યોતિબેન જગતાપ અને મંત્રી દીપક જગતાપ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, બ્લડ બેંક રાજપીપળાના ચેરમેન એનબી મહેડા ડૉક્ટર આર એમ જાદવની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી નર્મદાના નૈસદ મકવાણાએ પ્રવચનમાં જણાવ્યું હતું કે શિક્ષણ સચિવ વિનોદ રાવની સૂચનાથી સમગ્ર રાજ્યના શિક્ષકોને રક્તદાન કરવાને આહવાન કરતા નર્મદા જિલ્લામાં બંને જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા બે તબક્કામાં આજે ત્રણ તાલુકાના 50થી વધુ શિક્ષકોએ રક્તદાન કરીને કોરોનામાં રક્તની જરૂરિયાતને પૂરી પાડ્યાને આનંદ વ્યક્ત કર્યો હતો. જ્યારે સિદ્ધેશ્વર સ્વામીજીએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે રક્તદાન થકી સમાજ સેવા જ ઉત્તમ સેવા છે. સમાજ માટે, રસ્તો માટે કરેલા સેવાકીય કામો ઉપરાંત પૂનામાં રક્તદાન તેમજ અન્ય સેવાકીય કામો બિરદાવવા લાયક છે. તેમણે રેડક્રોસ સોસાયટી અને જનકલ્યાણ સેવાને રક્તદાનની કામગીરીને બિરદાવી સમાજના અન્ય લોકો પણ સાચી સમાજ સેવા કરે એમ જણાવી રક્તદાન કરવા બદલ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા અને સમાજ ઉપયોગી કામો કરતા રહેવાનું આહવાન કર્યું હતું. જ્યારે રેડક્રોસ સોસાયટીના ચેરમેન એનબી મહેડાએ રક્તદાનનું મહત્ત્વ સમજાવી કોરોનામાં રક્તની અછત વચ્ચે રક્તદાન કેમ્પમાં ગોઠવી જરૂરિયાતમંદો સુધી પહોંચાડીને સૌથી વધુ લોકોની જિંદગી બચાવી છે. આ સેવા કાર્યમાં મિત ગ્રુપ, જનકલ્યાણ સેવા ટ્રસ્ટ તથા જનકભાઈ મોદીની આંતરિયાળ વિસ્તારમાં જઈને રક્તદાન કેમ્પ કરવા બદલ તેમની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. આ પ્રસંગે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ તરફથી માસ્ક, બોલપેન, બિસ્કિટના પેકેટ, રેડક્રોસ સોસાયટી દ્વારા પ્રમાણપત્ર કાર્ડ, મગ તથા રૂમાલ વગેરેનો રક્તદાતાઓને વિતરણ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કલમભાઈ વસાવાએ અને કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ પરમારે કર્યું હતું. દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપળા. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદામાં આજરોજ શિક્ષણ વિભાગ તરફથી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. એ ખૂબ પ્રશંસનીય કામ્ય છે. ખરેખર આ COVID-19ના સમયમાં બ્લડ મેળવવું ખૂબ અઘરું છે, કપરું છે. આપણે જુદા જુદા જિલ્લાઓમાંથી બ્લડ લાવીને પણ નર્મદા જિલ્લામાં કોઈ દિવસ બ્લડને અછત આવવા દીધી નથી, જેમાં મને મિત ગ્રુપ રાજપીપળા, જનસેવા ટ્રસ્ટ રાજપીપળાના ખૂબ મોટો સહયોગ આપણને મળેલો છે અને એને લીધે આપણી બ્લડ બેંક જીતે છે અને બ્લડ બેંક સુંદર રીતે બધાને બ્લડ પૂરું પાડે છે. આ એક સરસ કાર્યક્રમ બદલ હું શિક્ષણ વિભાગને અભિનંદન પાઠવું છું. રક્તદાન એ મહાદાન છે. સમાજની અંદર તમે સુવર્ણનું દાન કરશો, ઘઉંનું દાન કરશો, વસ્તુ પદાર્થનું દાન કરશો, પણ જો તમે રક્તદાન કરેલું હશે તો શ્રેષ્ઠ છે. એમાં અત્યારે તો પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે, એટલે અધિકસ્ય અધિગમ ફલ. અત્યારે કરેલું લક્ષાદી લાખ ગણું પણ આપણને એનું ફળ મળે છે. એટલે મારી આજના દિવસે જે આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સફળ થાય અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા જે ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, શિક્ષણ વિભાગ અમારો નર્મદા દ્વારા પણ જે ભગીરથ કાર્ય થઈ રહ્યું છે અને સારસ્વ્ય મિત્રો અંદર જે સહકાર આપી રહ્યા છે, સેવાભાવી સંસ્થાઓ સહકાર આપી રહ્યા છે, તે બધાનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. એટલે કે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે. આ રક્તદાન શિબિર ખૂબ સફળ અને ઉપયોગી કાર્યક્રમ સાબિત થશે. હું એવું માનું છું કે સમાજમાં રક્તદાન એ મહાદાન છે, શ્રેષ્ઠ દાન છે, એ સાર્થક થયું ગણાય છે. શિક્ષકો આજે રક્તદાન કરવાના છે